નમસ્કાર, ગુજરાત એટ 7 બુલેટિનમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું. રાજ્યભરમાં ફરી એકવાર ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે રોડ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી, જેમાં સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થયા. બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે બજારો વરસાદી પાણીથી જોવા મળ્યા હતા. સાબરકાંઠામાં પણ લાંબા સમય બાદ વરસાદ થતા લોકોમાં જનજીવન પ્રભાવિત થયું. દાહોદમાં સવારના સમયથી વરસાદ વરસી રહ્યો છે. તો પાટણમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આગળ વાત કરીએ સુરતના ઉમરપાડામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે મોહન નદી અને કેવડીથી શરદા જતો માર્ગ પર પાણી ફરી વળ્યા, જે બાદ માર્ગને અવરજવર માટે બંધ કરી જીઆઈડી જવાનો તૈનાત કરાયા હતા. જો કે આ માર્ગ બંધ કરાતા 4થી વધારે ગામોને અસર પહોંચી છે. સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અને વહેલી સવારથી જે પ્રકારે ઉમરપાડા તાલુકામાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે તમામ જે જળાશયો છે તેના જળસ્તરમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. ખાસ કરીને ઉમરપાડાના કેવડીથી સરદા જતા માર્ગના આ દ્રશ્યો છે કે જ્યાં આવેલો પુલ છે, આ પુલ પરથી વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને જ લઈને રસ્તો છે તે હાલ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા જે તકેદારીના ભાગરૂપે જે જીઆરડીના જવાનો છે તેમને તૈનાત કરવામાં આવ્યા છે. ઉમરપાડા તાલુકામાં હજી પણ ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ છે, એટલે કહી શકાય કે હજુ પણ જે જળસ્તર છે તેના જળસ્તરમાં વધારો થઈ શકે છે તે પ્રકારેની શક્યતાઓ વર્તાઈ રહી છે. આપણી સાથે આ વિસ્તારના સ્થાનિક છે, સીધી વાત કરીશું. શું કહેશો, જે કેવડીથી સરદા જતો માર્ગ બંધ થયો છે, શું નામ આપનું? સુરેશ નામ. અમારે ઉમરપાડાથી સરદા જવાનો રસ્તો પૂરું નાનું છે, એટલે કે જઈ શકાતું નથી. તે બાજુ છે રસ્તો, પણ એમ દૂર ફરીને જવું પડે છે. તો અહીંયાથી મોટો પુલ બની જાય તો સારું પડે એવું છે. સુરેશ, પાણી ફરી વળે તો કેટલી તકલીફ લોકોને? બહુ તકલીફ પડે છે. વાહન ચાલકો પણ પરેશાન? હા, બધા પરેશાન છે. એમ ફરીને જવું પડે છે એટલે. બિલકુલથી જે કેવડીથી સરદા જતા માર્ગ પરથી પાણી ફરી વળતા જે વાહન ચાલકો છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો ચકરાવો ફરવા માટે મજબૂર બન્યા છે. સુરતના ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં જે નોંધાયેલા વરસાદને પગલે અનેક જે રસ્તાઓ બંધ થયા છે અને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આ તમામ જે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે. નલીન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. દાહોદમાં ફરીવાર ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. દાહોદથી રાજસ્થાનને જોડતા માર્ગ પર દેપાડા ગામે રોડ નીચાણવાળો હોવાથી વરસાદી પાણી ફરી વળ્યા હતા. ત્યારે વરસાદી પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઠેર ઠેર રોડ પર ખાડા સાથે વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિ છે, આ ગલ્લા સુધી પાણી ભરાઈ જાય અંદર. આ જે બાકડો મૂકી લો ત્યાં લગીને પાણી ભરાઈ જાય. ગાડી વાળા બધાને તકલીફ બહુ વેઠવી પડે. અને અહીંયા ખાડો બી, અહીંયા બી ખાડો છે અને ત્યાં બી ખાડો. આ કેબલ ની હિસાબે રસ્તો બેહી ગયો છે અહીંયા. અને લોકો રાત્રે બાઇક વાળા આવે ને તે ગાડી વાળા અમુક પડી બી જાય છે. અંદર મોટી ગાડીઓ બી ખરાબ થઈ જાય ઘણી. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે. રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આવનારા દિવસોમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી છે. बारिश देखने को मिलेगी, जिसमें अगले 24 घंटों की हम बात करें तो साउथ गुजरात के अधिकतर जो है डिस्ट्रिक्ट में जो है ऑरेंज अलर्ट दिया गया, हैवी से वेरी हैवी रेनफॉल होने की संभावना है.
इसमें वडोदरा में हैवी रेनफॉल है। और नॉर्थ गुजरात की बात करें तो नॉर्थ गुजरात में जो है छोटा उदयपुर, दाहोद तथा एडजॉइनिंग जो अदर स्टेट से जो एडजॉइनिंग जो डिस्ट्रिक्ट हैं उसमें जो हैवी रेनफॉल अलर्ट दिया गया है, जिसमें पंचमहल में सागर, अरावली, साबरकांठा, बनासकांठा, मेहसाणा तथा पाटन, जिसमें अगले 24 घंटों में हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है। અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત પોલીસને એવોર્ડ એનાયત થયો છે। સાયબર ફ્રોડના નિકાલની કામગીરી બદલ ગુજરાત પોલીસને એવોર્ડ એનાયત થયો છે। સાયબર કામગીરી માટે આ પુરસ્કાર મળ્યો છે ગુજરાત પોલીસને। ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ડીજીપી વિકાસ સહાયને પુરસ્કાર એનાયત કરાયો છે। ન્યૂ દિલ્હી ખાતે અમિત શાહે તેમને શુભકામનાઓ પણ પાઠવી, ગુજરાત પોલીસને પણ શુભકામનાઓ પાઠવી હતી। ગુજરાત પોલીસને સાયબર કામગીરી માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। સાયબર ફ્રોડના કેસોના નિકાલની કામગીરી બદલ ગુજરાત પોલીસને આ એવોર્ડ એનાયત થયો છે। સાયબર કામગીરી માટે ગુજરાત પોલીસને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। ગૃહમંત્રી અમિત શાહે ડીજીપી વિકાસ સહાયને પુરસ્કાર એનાયત કર્યો છે। ન્યૂ દિલ્હી ખાતે અમિત શાહે શુભકામનાઓ પણ પાઠવી હતી। ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી, સાયબર ફ્રોડના નિકાલની કામગીરી બદલ એવોર્ડ એનાયત થયો છે। સાયબર કામગીરી માટે આ પુરસ્કાર એનાયત થયો છે। ડીજીપી વિકાસ સહાયને પુરસ્કાર એનાયત કર્યો છે। ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ડીજીપી વિકાસ સહાયને પુરસ્કાર એનાયત કરાયો છે। સાથે જ અમિત શાહે શુભકામનાઓ પણ પાઠવી છે। મહત્વપૂર્ણ સમાચાર, સુરતના સૈયદપુરા વિસ્તારમાં થયેલા પથ્થરમારાને મામલે ગણેશ પંડાલ પર પથ્થરમારાનો જે મામલો સામે આવ્યો હતો, તેમાં 28 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। જે હાલ વિગત મળી રહી છે, કોર્ટમાં રજૂ કરાયેલ 28 પૈકી એકની તબિયત લથડી છે। 58 વર્ષીય ઇલિયાસ મુનશીની તબિયત લથડી છે। 28 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, જેમાંથી એકની તબિયત બગડ્યા હોવાની વિગતો સામે આવી છે। આરોપીને ટીબીની બીમારી હોવાથી અચાનક તેની તબિયત બગડી છે। આરોપીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે। એક આરોપી દિવ્યાંગ હોવાથી પોલીસે કસ્ટડી નહીં લેવા રજૂઆત કરી। 5 આરોપીઓએ પોલીસ દ્વારા માર માર્યા હોવાનો આક્ષેપ કર્યો। આગળ વાત કરીએ સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરે રાત્રિએ રિક્ષામાં આવી 6 કિશોરોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો અને બાદમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી। બાદમાં પોલીસે ટીયરગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી। બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી। 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ છે। કોર્ટમાં રજૂ કરાયેલા 28 પૈકી એકની તબિયત લથડી હતી। આરોપીને ટીબીની બીમારી હોવાથી અચાનક તબિયત લથડી હતી। સુરતમાં પથ્થરમારાની ઘટનાનો મામલો સામે આવ્યો હતો, જે બાદ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીસીપી, ઈસીપી, પીઆઈ સહિત અધિકારીઓએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। ભયનો માહોલ દૂર થાય તે માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના બાદ તંત્ર એલર્ટ થયું છે। પોલીસ તંત્ર કહો કે પાલિકા તંત્ર બંને અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે સૈયદપુરા વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર બાંધકામો, લારી ગલ્લાઓ તમામને દૂર કરાયા છે। તો હાલ દ્રશ્યો બતાવવા માંગીશ, પોલીસ દ્વારા જે છે તમામ જે બાંધકામો કહી શકાય ગેરકાયદેસર એને તોડવામાં આવ્યા છે, જે દબાણો થઈ રહ્યા હતા એને હટાવવામાં આવ્યા છે। તો સાથે જ પથ્થરમારાની ઘટના બાદ જે છે તંત્ર દ્વારા હવે કામગીરી ગૃહ રાજ્યમંત્રી અને મેયરના આદેશ બાદ દૂર કરવામાં આવી છે। બુલડોઝરો ફે
ફેરવવામાં આવી રહ્યા છે. એની અંદર જ પાલિકા દ્વારા 16 જેટલી બંધ લારીઓ હટાવવામાં આવી, 7 કાઉન્ટર, 5 કેબિન, 19 ટેબલ સહિત પ્રચુરણ સામાન જપ્ત કરાયા. તો સુડાની જગ્યા પર કરાયેલા દબાણો દૂર કરવા માટે જે કામગીરી થઈ હતી એ જોવા મળી રહી છે. તો સાથે જ જે છે આજે પણ પોલીસનો જે બંદોબસ્ત હોય છે એ જોવા મળી રહ્યો છે. ત્યારે એસઓજી પોલીસની આખી ટીમ અહીં દેખાઈ રહી છે, સાથે જ એસઓજી પોલીસના જે પીઆઈ છે એમની સહિત ડીસીબીનો જે કાફલો છે એ પણ અહીં જોવા મળી રહ્યો છે. સંવેદનશીલ વિસ્તાર ગણીને જે છે તમામ જગ્યાની ઉપર ડ્રોનથી આજે ફરી બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ અનિશ્ચિત ઘટના ના બને તેના માટે પોલીસ ખડે પગે આજે ત્રીજા દિવસે પણ સૈયદપુરા વિસ્તારમાં તૈનાત જોવા મળી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતને માથે વધુ એક ભેદી બીમારીનો ખતરો મંડરાયો છે. આ બીમારીને કારણે ટપોટપ લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે કચ્છમાં ભેદી રોગથી વધુ એકનું મોત નિપજ્યું છે. લખપત બાદ હવે અબડાસાના ભારાવાંઢની 30 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ ભેદી બીમારીને કારણે 15 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે વધતા જતા ભેદી બીમારીના કેસ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. સાથે જ રાજ્યના આરોગ્ય વિભાગે કચ્છમાં ધામા નાખ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મત વિસ્તારના રોડ રસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને 2 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને મળશે કુલ 86 કરોડ રૂપિયા. માર્ગ મકાન વિભાગ દ્વારા આ રકમ ફાળવવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટી નવેમ્બરમાં શરૂ કરવાના છે. સૌપ્રથમ નવેમ્બરમાં પીએસઆઈની પરીક્ષાઓ બાદ એલઆરડીની કસોટી લેવાશે, જેની જાહેરાત ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં વર્ણનાત્મક પરીક્ષા ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીના પ્રારંભે થશે. આ વખતે પીએસઆઈ માટે 4,99,000થી વધુ ઉમેદવારો અને એલઆરડી માટે 11,00,000થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. સૌથી પહેલા અમે પીએસઆઈની, કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે, અને એમાં 2 પેપર છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે એટલે એમાં પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ, એટલે મોટાભાગે ડિસેમ્બરમાં, ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું. એએમસીના વિપક્ષ નેતા તરીકે શહેજાદ ખાન પઠાણની નિમણૂક કરાઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જાહેરાત કરી છે. કુલ 18 કોર્પોરેટરે ચૂંટણીમાં મતદાન કર્યું હતું. 5 કોર્પોરેટરો મતદાનથી અળગા રહ્યા હતા. 5 કોર્પોરેટરો મતદાન કરવા કોંગ્રેસ કાર્યાલય ન આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલજી, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સન્માનીય મુકુલ વાસનિકજી, એઆઈસીસીના સહપ્રભારી રામકિશન ઓઝાજી, તમામ લોકોએ સમગ્ર ગુજરાતમાં જે મહાનગરપાલિકા હોય ત્યાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને અને એમનું મતદાન કરાવીને જે પણ ઉમેદવાર નક્કી કરતા હોય એ ઉમેદવાર નોંધાવી શકે. તાજેતરમાં અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રોની ઓળખ આપીને સરકારી કચેરીમાં પ્રવેશ મેળવતા ભરત છાબડાની તપાસ કરવા માટે છેક પીએમઓથી સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સીએમઓ તરફથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ભરત છાબડાની ઇન્કવાયરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને તેના કરતૂતો સામે આવ્યા હતા. નર્મદામાં એક્સપર સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે ખોટી પોસ્ટ કરવામાં આવી હતી. 8 તારીખના રોજ પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂક્યો હતો. પોસ્ટ કરી અને લખવામાં આવ્યું હતું કે આ સ્ટેચ્યુ ગમે ત્યારે પડી શકે છે.
તિરાડો પડવાની શરૂ થઈ ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે પોસ્ટ કરનાર સામે ફરિયાદ કરવામાં આવી છે. ખોટી અફવા ફેલાવવા બદલ ફરિયાદ કરાઈ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધાયો છે. આણંદ જિલ્લામાં અનેક જમીનોમાં ભળતા નામથી વારસાઈ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સાથે 29 ચંદુભાઈ મંગલભાઈ નામના ખેડૂતોની જમીનમાં અમદાવાદના વ્યક્તિએ વારસાઈ કરાવી છે. ચંદુ મગન નામના જીવિત ખેડૂતોની જમીનમાં મરણ ગયેલ ચંદુ મગનનો મરણ દાખલો મૂકી વારસાઈ કરાવી હોવાની માહિતી સામે આવી છે. સાહેબ જમીન નકાલો મારે બહુ હોય છે, પણ બધી ભાગે પડતી છે. ત્યાં નકાલો સાહેબ નામ ગાયલું છે. મારી જમીન પર બિનકાયદેસર બ્રહ્મભટ કરીને અંદર ઘુસ્યો, બરાબર. અને મને મરણ સાબિત કર્યો, કારણ કે મારી ઉંમર તો 38 વર્ષ છે અને મારો છોકરો મને 84 વર્ષનો બતાડે છે. તો આ કઈ રીતે? મારી હજુ ઉંમર તો મારી પહેલાં એ કઈથી આવ્યો? તો એક મારે નોટિસ આવી કલેક્ટર ઓફિસેથી, તો મારે છે ને બિનકાયદેસર સરકાર જોડે મારે જવાબ જોઈએ છે કે મને મરણ સાબિત કર્યા, બાકી હાલમાં હું જીવું છું. મારી જોડે બધા પ્રૂફ છે, ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, અથવા રહેતી મારી જોડે છે. તો મને મરેલો સાબિત કરવાનું એનું કારણ શું? કલેક્ટર કટોરીમાં સાહેબ, મારે નોટિસ આવી હતી અહીંથી કે ભાઈ તમારી જમીનમાં ઓનલાઈન વારસાઈ થઈ છે, કે એમાં ચંદુભાઈ મંગળભાઈ મારું મૈયત બતાવ્યું છે 12/5/85 સાલમાં. હવે અત્યારે મારી ઉંમર છે લગભગ 45 વર્ષ જેવી. હવે એમણે મને મૈયત બતાવ્યો છે અને અમારા જે નંબર 6 હકપત્ર છે એની અંદર એન્ટ્રી અંદર મૈયત બતાવ્યું છે, ચંદુભાઈ મંગળભાઈ મરી ગયા છે એવું લખેલું બતાવ્યું. એટલે અમારે આવવું પડ્યું અને આ રીતે ખોટી વારસાઈઓ કરાવે છે. જે અમદાવાદનો કોઈ ગોપાલ કનૈયાલાલ બ્રહ્મભટ કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છમાં પાલારા જેલમાં કેદીએ આત્મહત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. હુસ્કોના કેસ હેઠળ રાખવામાં આવેલા કેદીએ આત્મહત્યા કરી. મોહિત સુરેલિયા નામના કેદીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. પાલારા જેલમાં શાલ વડે કેદીએ ગળે ફાંસો ખાઈ લીધો. પાલારા જેલની આ ઘટના. કાચા કામના કેદીએ આત્મઘાતી પગલું ભર્યું. કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર. પાલારા જેલમાં કેદીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું. કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાધો. પોસ્કોના કેસ હેઠળ આ કેદીને રાખવામાં આવ્યો હતો. મોહિત સુરેલિયા નામના કેદીએ ગળે ફાંસો ખાધો. વિગતો હાલ મળી રહી છે. જેલમાં શાલ વડે કેદીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. કાચા કામના કેદીએ આત્મઘાતી પગલું ભર્યું. ખેડાના મુળિયાદ ગામે યુવકની હત્યા થયાના મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. જે ઘટના બની હતી, મુળિયાદ ગામે યુવકની હત્યા થઈ હતી. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. યુવક પર ગામના જ એક યુવક દ્વારા હુમલો કરવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જે ઘટના સામે આવી છે, ખેડાથી મૃતક યુવકના પરિવારમાં શોકની લાગણી ઠાસરા પોલીસે આ સમગ્ર ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે. ખેડાની આ ઘટના છે જ્યાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયાર વડે જ બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ખેડાના મુળિયાદ ગામની આ ઘટના. અન્ય મહત્વપૂર્ણ સમાચાર છોટા ઉદેપુરથી સામે આવી રહ્યા છે. વન વિભાગના આઉટસોર્સ કર્મીને
દીપડાએ ફાડી ખાધો. દીપડાનો હુમલો પાવી જેતપુરના આંબાખૂટ ગામે જંગલમાં દીપડાએ હુમલો કર્યો હતો. ઘરે પરત ન ફરતા જંગલમાં તપાસ હાથ ધરવામાં આવતા વાનો મૃતદેહ મળી આવ્યો. ગઈકાલે સાંજથી જંગલમાંથી ઘરે પરત ફરતા સમય દરમિયાન આ ઘટના બની હતી. મૃતક આઉટસોર્સ કર્મચારીનું નામ ગણપતભાઈ બારિયા હોવાની વિગત સામે આવી છે. છોટાઉદેપુરથી આ મહત્વપૂર્ણ સમાચાર. વન વિભાગના આઉટસોર્સ કર્મીને દીપડાએ ફાડી ખાધો. દીપડાના હુમલાથી મૃત્યુ નિપજ્યું. અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં માટુંગના પીઆઈ વતી રૂપિયા 10 લાખની લાંચ લેવાનો મામલો સામે આવ્યો હતો. માટુંગ પીઆઈ દિગવંત પગારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈસીબી દ્વારા સફળ ટ્રેપ કરાઈ હતી. લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા, જે બાદ સખત કાર્યવાહી કરાઈ છે. મહેસાણામાં વિજાપુરના કુદેડા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે તપાસ કમિટીએ ગામ લોકો સહિતના નિવેદન લઈને તપાસ પૂર્ણ કરી છે. જેમાં કમિટીની સરળ તપાસમાં કેટલાક કામો જેસીબીથી થયા હોવાનું ખુલ્યું છે, જેનો તપાસ અહેવાલ ડીડીઓને સુપરત કરવામાં આવ્યો છે. તપાસ અહેવાલને પગલે તલાટી, તાલુકા વિકાસ અધિકારી સહિત કુલ 12 કર્મચારીઓ સામે કાર્યવાહી કરાઈ છે. તેના ભાગરૂપે પગલાં પણ લેવામાં આવે તેવી શક્યતાઓ છે. આ તપાસ દરમિયાન કુલ 5 ક્ષતિઓ સામે આવી છે, જેમાં ઉપરથી લઈ નીચે સુધીના તમામ અધિકારીથી લઈ કર્મચારીઓની મોટી બેદરકારી સામે આવી છે. દેશભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, જેમાં દરિયાપુરમાં જય શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા 30 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ થીમ પર ઉજવણી કરાય છે અને આ વર્ષે ભગવાન રામના વનવાસ સમયે રામ અને શબરીના મિલનના પ્રસંગને ધ્યાનમાં રાખી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સ્થાનિક લોકો સાથે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરીને રામાયણના પ્રસંગો યાદ કરે છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ મોટા અને ઊંચા ગણપતિ માધુપુરામાં સ્થાપિત કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી યુવક મંડળ દ્વારા આ ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં અલગ અલગ થીમ રાખવામાં આવતી હોય છે. આ વર્ષે દ્વારકાધીશ મંદિરની થીમ પર ગણપતિ સ્થાપિત કરવામાં આવ્યા છે. મંદિર અને ગણપતિનો શણગાર, તમામ વસ્તુઓ દ્વારકાધીશ મંદિરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. દરરોજ સવાર સાંજ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લે છે. દેશમાં અને શહેરમાં સુખ શાંતિ રહે તે માટે લોકો પ્રાર્થના કરે છે. આ યંગ ફ્રેન્ડ ગ્રુપ છે અમારું, એ ગ્રુપના અંદર અમે દાદાને બેસાડીએ છીએ. અમે 25-1 વર્ષથી દાદાનું આ આગમન કરીએ છીએ અને એમની સ્થાપના વિધિ કરીએ છીએ. અને દાદાના કારણે જ, એટલે કે દાદાને બેસાડ્યા પછી આ માધુપુરાના વાતાવરણમાં એકદમ ચેન્જ છે અને બહુ સારું પ્રભાવ પડે છે પ્રભુનો. અને દ્વારકાધીશ ભગવાનના સ્વરૂપથી એમને અત્યારે અમે બેસાડેલા છે. આવી મૂર્તિ અમે હજુ સુધી અમદાવાદમાં ક્યાંય જોઈ નથી અને અમારે વર્ષોથી યંગ ફ્રેન્ડ અનુક્રમોના અંતરે કે બહુ બધી મોટી મૂર્તિઓ લાવતા હોય છે અને આટલી મોટી મૂર્તિ તમે ફર્સ્ટ ટાઈમ જોઈ હશે. કેમ કે આટલી ઊંચી મૂર્તિ લાવવા માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જેટલી મોટી મૂર્તિ હોય એટલું મોટું પ્રયાસ રહે અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે લોકોને ઊંચાઈ લઈ જાય અને બહુ બધા પ્રયાસો કરે. અને ભગવાનની એક જ પ્રાર્થના છે કે તમે બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો. અહીંયા હું રોજ નીકળું છું એટલે રોજ દર્શન કરીને જ જઉં છું. બહુ જ સુંદર હોય છે અહીંયા ગણપતિ. અંદર વખતે અલગ અલગ થીમમાં રાખેલા હોય છે. આ વખતે દ્વારકાધીશના રૂપમાં રાખેલા છે. ના, અહીંયા તો સૌથી મોટી મૂર્તિ હોય જ છે. ભગવાન જોડે કંઈ માંગવાનું ના, એ જાતે જ આપી દે. થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ મહોત્સવ અને ઈદે મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. થરાદના પીઆઈના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાઈચારાની ભાવના બની રહે અને બની રહેશે તેવું તમામ સમાજના આગેવાનોએ થરાદ પોલીસને જણાવ્યું હતું. માં અંબેના યાત્રાધામ એવા અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે મોહનથાળના પ્રસાદનું મહત્વ વધારે છે. જે યાત્રિકો અંબાજી આવી શકતા નથી તેમના માટે મોહનથાળનો પ્રસાદ માતાજીના દર્શન બરાબર હોય છે. માતાજીના દર્શને આવેલા યાત્રિકો માં અંબાના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે, જે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 3,25,000 કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે, જેમાંથી નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે. પાછલા વર્ષોની એવરેજને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટનું જરૂરિયાત મુજબ એક ગાણ બનાવવામાં આવે છે. એક ગાણ એટલે લગભગ 350 કિલો પ્રસાદ એમાં બનતો હોય છે. એમાં 75 કિલો ઘી, 100 કિલો બેસન, કરકરું બેસન, 150 કિલો જેટલી ખાંડ અને ઇલાયચી, આવી બધી એના ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરી અને આપણે પ્રસાદ બનાવીએ છીએ. આવા લગભગ જરૂરિયાત અમારું 1,000 ગાણ બનાવવાનું આયોજન છે. જેમ જેમ રોજ રોજ જરૂર પડતી જશે એમ એમ બનાવી જઈશું. પાટણની ઇન્દ્રલોક સોસાયટીના લલિતા શ્રીમાળી છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં મહિલાએ પાલિકામાં વેરો ભરતા ડુપ્લિકેટ વેરા પાવતી કૌભાંડ બહાર આવ્યું હતું. મહિલાએ 4 મહિના પહેલા 1660નો વેરો ભર્યો અને વેરો ભરતા ડુપ્લિકેટ પાવતી આપવામાં આવી હતી. ત્યારે કર્મચારીઓ ઘરે આવીને વેરો બાકી હોવાનું કહેતા ભાંડો ફૂટ્યો, જે બાદ મહિલાએ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને રજૂઆત કરી અને તેમના મામલો ધ્યાને આવતા તપાસ હાથ ધરાઈ છે. મા વેરાની પાવતી લેવાય, વેરો ભરવાનો પાવતી આપવા આવ્યા એટલે મેં કીધું મેં ભરેલો 4 મહિનામાં. એટલે ભાઈ કે આ ડુપ્લિકેટ અહીંયા આવી તે આ ભાઈ કે આ વેરો તમે નહીં ભર્યો તે ફેર ભરી દો. તમે વેરો ક્યાં ભર્યો તો? નગરપાલિકા. હા, નગરપાલિકામાં જ. અહીંયા હું લાઈનમાં ઊભી હતી, લાઈનમાં ઊભી રહી હું ઘરે વેરો. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.